નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની ઘણી બધી યોજનાઓ છે એ વહેતી કરાય છે કે જેનાથી જીવન ધોરણ છે એ વ્યક્તિનું સુધરી શકે, દેશનો આર્થિક વિકાસ છે યોગ્ય રીતે થઈ શકે અને સમગ્ર આબાદી છે એ સારી રીતે વિશ્વના પ્રવાહ સાથે ભળી શકે. તો એ માટે ભારતની જે અલગ અલગ પહેલ છે એ પહેલ અંતર્ગત એક મહત્વની યોજના કહી શકાય તેવી યોજના, એટલે એ છે વન નેશન વન રાશન કાર્ડ યોજના. તો આ વન નેશન વન રાશન કાર્ડ યોજના શું છે તે અંતર્ગત આપણે વિસ્તારપૂર્વક આજ જોવાનો પ્રયત્ન કરીએ. આ વિડીયો અંતર્ગત આપણે શું જોઈશું, તો સૌ પ્રથમ આ યોજના છે એનો પરિચય મેળવીશું, ત્યારબાદ એના ઉદ્દેશ્યોની વાત કરીશું, ત્યાર પછી એનાથી મળનારા લાભ અને ત્યાર પછી પડકાર, ઉપરાંત રેશન કાર્ડ પોર્ટેબિલિટી અંતર્ગત વાત છે આપણે કરીશું. વાત કરીએ યોજનાની વિશેષતાઓની, તો વન નેશન વન કાર્ડ યોજના જૂન 2020 થી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે આ યોજના ક્યારથી લાગુ કરાય છે, તો જૂન 2020 થી. ઉપભોક્તા જેને આપણે બોલીએ ગ્રાહક, એ બાબતે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી શ્રી રામવિલાસ પાસવાન દ્વારા આ યોજનાને લોન્ચ કરવામાં આવેલી હતી. એટલે કે આગળ જે પ્રાયોગિક ધોરણે યોજના છે લોન્ચ થઈ એ સમયની વાત છે. તો અહીંયા રામવિલાસ પાસવાન કે હાલ જે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી છે એને પણ યાદ રાખીશું. ત્યાર પછી આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત ને આંતરરાજ્ય રેશન કાર્ડ પોર્ટેબિલિટી જોડી અને યોજનાની શરૂઆત છે એ કરવામાં આવેલી. જો કે અહીંયા એક અન્ય બે સ્ટેટ છે, એક કેરળ અને કર્ણાટક, એ બંનેની પણ એક જોડી છે બનાવવામાં આવેલી. ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ તેની નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. એક માર્ક્સનો પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે આ વન નેશન વન રેશન કાર્ડ યોજનાની જે એજન્સી નોડલ એજન્સી તરીકે કોણ કાર્ય કરશે, તો એમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ જે વિભાગ છે એની નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે, એ પણ આપણે આ તકે યાદ રાખીશું. ત્યારબાદ આ યોજનાના ઉદ્દેશ અંતર્ગત વાત કરીએ, તો વિશ્વના સૌથી મોટા ખાદ્યાન્ન સુરક્ષા કાર્યક્રમની અસરકારકતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી રેશન કાર્ડ પોર્ટેબિલિટી નેટવર્ક છે એ તૈયાર કરવું, આ પહેલો એનો ઉદ્દેશ છે. બીજો, તમામ રાજ્યોની પીડીએસ જેને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન શોપ બોલીએ છીએ એના લાભાર્થીઓના વિતરણને એક કેન્દ્રીય ડિપોઝિટ રિપોઝિટરીને એકીકૃત કરવી, એટલે કે તેને કેન્દ્ર લેવલે આ બધું આ લાભાર્થીઓ છે એની જે માહિતી છે એને એકત્રિત કરવી. આંતરિક પ્રવાસ કરનારા નિમ્ન આવક ધરાવતા વર્ગના વ્યક્તિઓની પીડીએસનું નિરંતર પ્રદાન કરવું, એટલે કે જે લોકો ઓછી આવક ધરાવે છે અને સ્થળાંતરિત કરે છે એવા વ્યક્તિઓને આપણે આજે એનો જથ્થો છે એ આપવા માટેનો પ્રયત્ન છે એ કરવો. ત્યાર પછી આ યોજનાના લાભ અંતર્ગત વાત કરીએ, તો આ યોજનાનો સૌથી વધારે લાભ આંતરિક સ્થળાંતરિત થતા લોકોને થશે, ખરેખર જેને આપણે બોલીએ છીએ આંતરરાજ્ય સ્થળાંતરણ. હવે દાખલા તરીકે માની લઈએ કે કોઈ એક વ્યક્તિ છે અને એક ગ્રામ્ય વિસ્તારમાંથી એક શહેરી વિસ્તારની અંદર કમાવા જવું છે, તો એ વ્યક્તિને કેટલી બધી મુશ્કેલી આવશે કે ભાઈ એને તો શરૂઆતમાં તો કે પોતાનું રેશન કાર્ડ છે એ અહીંયાથી ત્યાં ચેન્જ કરવું પડશે, અને જો રેશન કાર્ડ ચેન્જ કરશે તો સ્વાભાવિક છે એમાં એને ઘણો સમય વહીવટી પ્રક્રિયામાં જશે, એમાં એના કામના કલાકો બગડશે. પણ જો એક જ કાર્ડ હશે તો અહીંયા જે કાર્ડ ચાલે છે કાર્ડ ત્યાં ચાલશે, તો એને એ પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડશે નહીં. તો આંતરિક સ્થળાંતરિત થતા લોકોને આ લાભ મળશે. ભારતના મેટ્રોપોલિટન શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈમાં મોસમી પ્રવાસન કરનારા લોકોને ફાયદો થશે. ઘણા બધા લોકો એવા છે કે જે અમુક સમય દરમિયાન બીજા સ્ટેટની અંદર કાર્ય કરતા હોય અને અમુક સમયમાં પોતાના રાજ્યમાં કામ કરતા હોય, તો આ લોકોને આ ફાયદો થઈ શકે એમ છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર મોસમી પ્રવાસન કરનારા વ્યક્તિની સંખ્યા લગભગ ભારતમાં 4,01,00,000 જેટલી છે. લગ્ન પછી બીજા રાજ્યમાં પ્રવાસ કરનાર મહિલાઓને સતત પોષણનો લાભ છે આ યોજના દ્વારા મળી શકશે. હવે આ યોજના અંતર્ગત થોડાક પડકારોની વાત કરીએ કે ભાઈ ખરેખર એ યોજનાને સફળ બનાવી તો આવા પડકારો છે એનો પણ આપણે સામનો કરવો પડશે. તેમાં
થોડા સમય માટે વારે વારે સ્થળાંતર કરતા લોકોની માહિતી અપડેટ કરવામાં ટેકનિકલી ખામી છે એ આવી શકે, આ એક પડકાર છે. બીજું, આ યોજનાને શરૂ કરવા ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ મશીનો દ્વારા કરવામાં આવશે, એટલે કે આ યોજના છે એ આ મશીનો દ્વારા શરૂ થશે. જ્યારે ભારતની અંદર તો ઇન્ટરનેટની સુવિધા છે એ હજુ પ્રાથમિક તબક્કામાં છે અથવા હજુ પૂર્ણ થઈ નથી, વિકસિત નથી, અને ત્યારે આ એક મોટો પડકાર છે અને પણ આપણે આ યોજનાને નડશે એવું કહી શકીએ. ત્યાર પછી ભારતની 70% સસ્તા અનાજની દુકાનો જેને આપણે બોલીએ છીએ એમાં ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ મશીન છે, પણ બાકીની દુકાનમાં ક્યાં? તો હજુ એને પણ આપણે અપડેટ કરવાનો પ્રયત્ન છે એ કરવો પડશે. તેમાં આધાર સાથે પ્રત્યક્ષીકરણની જ્યારે વાત આવે, આધાર સાથે જોડવાની વાત આવે, ત્યારે ઓનલાઈન આપૂર્તિ, ગોડાઉન અને પોર્ટેબિલિટી સુવિધાનો દુરુપયોગ થવાની સંભાવનાઓ છે એ પણ રહેલી છે. તો આ પણ આ એક યોજનાનો વીક પોઈન્ટ છે. હવે છેલ્લો મુદ્દો, અને એ મુદ્દો છે રેશન કાર્ડ પોર્ટેબિલિટી. રેશન કાર્ડની આંતરરાજ્ય પોર્ટેબિલિટીનો મતલબ એ છે કે રાજ્યમાં નોંધાયેલા રેશન કાર્ડ ધારક કોઈ અન્ય રાજ્યના સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત સ્થાપિત રેશનોની દુકાનેથી પોતાના કોટાનું અનાજ ખરીદી શકે. તો આ એક મહત્વની વાત છે. બીજું કે 1 ઓક્ટોબર 2019 સુધી તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, કેરળ, કર્ણાટક વચ્ચે આંતરરાજ્ય પોર્ટેબિલિટી છે એનો પ્રયોગ કરવામાં આવેલો અને એમાં સફળતા મળી, એને કારણે સમગ્ર દેશની અંદર આ યોજના છે એ લાગુ કરવાનો પ્રસ્તાવ છે રાખવામાં આવ્યો છે અને જૂન 2020 થી એ લાગુ થઈ જશે. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વન નેશન વન રેશન કાર્ડ યોજના? આવા વિવિધ યોજનાકીય કાર્યો અને યોજનાની વિશેષ માહિતી મેળવવા માટે, સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને મંજૂતા કોઈ પ્રશ્ન છે અને એનો જો આપે વિડીયો છે જોઈતો હોય, મીન્સ કે એ પ્રશ્નનો ઉત્તર સ્વરૂપે વિડીયો જોઈતો હોય, તો આપ અમને કોમેન્ટમાં લખીને મોકલશો, જેથી કરીને એ યોજના અંતર્ગત પણ અમે માહિતી એકત્ર કરી અને આપના સુધી વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ.